આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરતમાં આવનાર તહેવાર પહેલા ટ્રાફિક પોલીસે જાગૃતિ માટે કર્યું આવું અભિયાન સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી ઉત્તરાયણ તહેવારને લઈ પતંગની દોરી જીવલેણ સાબિત ના થાય તે માટે અભિયાન ટ્રાફિક રિજિયન 1 દ્વારા લોકોની સલામતી માટે અભિયાન હાથ ધર્યું લોકોની બાઇક પર સળિયા અને ગળામાં સેફ્ટી બેલ્ટનું મફત વિતરણ કર્યું સુરતના ગીતાંજલિ 4 રસ્તા ખાતે યોજાયો જાગૃતિ કાર્યક્રમ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વરાછા વિસ્તારના ગીતાંજલિ પોઈન્ટ પર સેફ્ટી બેલ્ટ અને બાઇક પર સલામતી માટે સળિયાનું વિનામૂલ્યે વિતરણ કરી માનવતા મહેકાવી હાલ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે અને પતંગ રસિયાઓની પતંગની મજા માણશે આ મજા બીજા લોકોને માટે સજાના રૂપે સાબિત થાય છે કારણ કે પતંગની દોરી પતંગ ચગાવવાના કારણે દૂર સુધી જાય છે અને પતંગ કપાવવાથી આમ તેમ રસ્તા પર જઈને પડે છે જેથી રાહદારીઓના ગળા કપાવવાના તેમજ અન્ય ઈજાઓ જીવલેણ સાબિત થાય છે જેના દર વર્ષે અનેક કિસ્સાઓ સામે આવે છે આ કિસ્સાઓ ના બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આજ રોજ સુરત ટ્રાફિક રિજિયન 1 દ્વારા સુરતના વરાછા વિસ્તારના ગીતાંજલિ 4 રસ્તા ખાતે લોકોને પોતાના હાથે સેફ્ટી બેલ્ટ ગળામાં પહેરાવ્યા હતા સાથે જ બાઇક પર આગળ સળિયા લગાવવામાં આવ્યા હતા જેથી પતંગની દોરી ગળા પર ના વાગે અને જીવનું જોખમ ઊભું ના થાય સાથે જ આ કાર્યક્રમ થકી લોકોને સલામતીમાં કઈ રીતે રહેવું તે અંગે જાગૃતિ ફેલાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી સ્પીડ ન્યૂઝ 17 સુરત આગામી સમયમાં ઉત્તરાયણનું મહાપર્વ આવી રહ્યું છે ઉત્તરાયણના ભૂતકાળના આપણા અનુભવો આપણે જોઈએ છીએ કે ટુ વ્હીલ ચાલકો જ્યારે પોતાની ટુ વ્હીલ લઈને નીકળે છે ત્યારે પતંગની દોરીના કારણે અકસ્માતો બને છે જે બનાવ ના બને અને પબ્લિકમાં અવેરનેસ આવે એના માટે રિજન વન ટ્રાફિક શાખાના ઉપક્રમે લોકોને બાઇક ઉપર તાર બાંધવામાં આવે છે તેમાં સેફ્ટી બેલ્ટ પણ આપવામાં આવ્યા છે જેથી ગળામાં ઇન્જરી ન થાય અને લોકો પોતાનું આ મહાપર્વ સુખ શાંતિ રૂપે ઉજવે એવી ખેવના સાથે ટ્રાફિક શાખા દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે અને વધુમાં વધુ લોકોને આ સંદેશો આપના મીડિયાના માધ્યમથી પ્રસરે એવી અમે ખેવના કરીએ છીએ જય હિન્દ ભારત માતા કી જય